શહેરમાં દીપડાની દહેશત. આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, જંગલમાં રહેતા જાનવરો પ્રયાણ ગ્રામીણ વિસ્તાર તરફ કરી રહ્યા છે, શહેર છોડીને ગ્રામીણ વિસ્તાર તરફ આગળ આવતા હતા. હવે વાત ત્યાં સુધી નથી અટકી, હવે તો આ દીપડા, જંગલી જાનવરમાં ખાસ કરી દીપડા, શહેરોમાં ઘૂસી ચૂક્યા છે. રાજકોટનો જે એક વિડીયો સામે આવ્યો છે, સીસીટીવીના વિડીયો છે, કાલાવડ રોડ ઉપર આરપીજે હોટલ પાસે મોડી રાત્રે દીપડો દેખાયો છે. આપે વિડીયો જોઈ શકો છો. આ રાજકોટ શહેરનો વિડીયો છે, રાજકોટના જિલ્લાના અંતરિયાળ ગામનો નથી. એનો મતલબ એ થયો કે હવે જંગલી જાનવરો શહેરમાં ઘૂસી રહ્યા છે. પ્રશાસને આના માટે વિચારવું પડશે. કારણો અનેક છે, કારણો અનેક છે, પરંતુ જ્યારે આ પ્રકારે કોઈ જાનવર શહેરમાં ઘૂસી આવે છે અને લેપર્ડ જેવું જાનવર હોય છે, દીપડા જેવું, ત્યારે ચિંતા જરૂર થાય છે. હું ફરીથી કહું છું, વન વિભાગે આના ડેપ્થમાં જવું પડશે અને આને શહેર તરફ આગળ વધતા કેવી રીતે રોકવા એનો ઉકેલ લાવવો પડશે. કારણ કે અનેકવાર જોયું છે, દીપડા અને માણસ વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે, જાનહાનિ પણ થાય છે. ફરી એકવાર કહીશ, વન વિભાગ આ દ્રશ્યોને ગંભીરતાથી લે, કારણ કે આ કોઈ સીમની વાત નથી. ખેતરોમાં ખેડૂતો કેવી રીતે થરથર કાપતા હતા આપણે જાણીએ છીએ. હવે શહેરમાં દીપડો આવ્યો છે, શહેરમાં દીપડો આવ્યો છે. આ દીપડાને પકડી સંતોષ ન માનતા, પિંજરામુખી પકડી સંતોષ ન માનતા આનો કાયમી ઉકેલ લાવજો. ક્યારેક ગાંધીનગરમાં, ક્યારેક સુરતમાં, ક્યારેક અમદાવાદમાં, આસપાસના વિસ્તારમાં અને હવે રાજકોટમાં. સરકાર વિચારે, વન વિભાગ વિચારે, આ કેવી રીતે રોકી શકાય. કારણ કે આને નહીં રોકીએ તો હુમલા વધશે એ નક્કી છે.